વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું એકદમ સુપર ટેસ્ટી, જમવાનો સો ગણો સ્વાદ વધી જાય એવી ચટણી બનાવશું. ચટણી તો તમે ઘણી વાર બનાવી હશે, પણ મારી રીતે એકવાર બનાવી જોજો, તમને ખાવાની ખૂબ જ મજા આવશે. તો અહીંયા આપણે લસણની ચટણી બનાવવાના છે, તો એના માટે એક ગાંઠિયો લસણ લીધું છે અને બે નાના મીડિયમ સાઇઝના ટમેટા, એકદમ લાલ અને કડક હોય એવા સરસ ટમેટા લેવાના. એટલે બે ટમેટા લઈ અને મેં ઝીણા ઝીણા સુધારી લીધા છે, અને 4 થી 5 અહીંયા લીલા મરચાં ઝીણા ઝીણા આપણે સુધારી લીધા છે, 1 વાટકી જેટલા લીલા ધાણા છે અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે અને 1 ચમચી અહીંયા આપણે આખું જીરું લીધેલું છે અને 1 ચાંદનો ટુકડો અહીંયા આપણે લીધો છે સ્વાદ મુજબ મીઠું. અને આપણે ન તો મિક્સર જારનો ઉપયોગ કરવાનો છે, ન તો અને ચોપરનો પણ ઉપયોગ નથી કરવાનો, ખાંડીને જ આ ચટણી બનાવવાની છે. તો અહીંયા મારી ખાંડણી થોડી નાની છે, એટલે ખાંડણીમાં નહીં પણ હું પવાલીની અંદર, આવી રીતે જે આપણા ઘરની વાસણ હોય એમાં ખાંડીને હું બનાવવાની છું. તો તમારી પાસે આવી મોટી ખાંડણી હોય તો તમે એમાં બનાવી શકો. તો પહેલાં આપણે બધું આ ખાંડવાનું છે, તો પહેલાં લસણ ખાંડી લેશું. પવાલીની અંદર લસણ અને જીરું બે લઈ લઈશું અને થોડું અમથું આપણે મીઠું લઈશું. કારણ કે આમાં બધું ઉમેરીને ઉમેરતા જાઓ અને આપણે ખાંડતા જશો, એટલે કારણ કે ખાંડણીની અંદર સમાય નહીં, એટલે આપણે આ પવાલીનો એટલે કે આ વાસણનો ઉપયોગ કર્યો છે. આમાં જીરુંને ખંડાતા વાર લાગે એટલે લસણ અને જીરુંને આપણે પહેલાં ઉમેરેલા છે. તો અહીંયા આપણે હવે આદું ઉમેરી દેશું. અહીંયા મરચાં પણ ઉમેરી દેશું, એને પણ ખાંડી લેશું આપણે. હવે આપણે જે ધાણા સુધારીને લીધેલા એ પણ ઉમેરી દેશું અને અહીંયા આપણે ટમેટા પણ ઉમેરી દેશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેશું. હવે આપણે બધું એકદમ સરસ એકરસ થઈ જાય ને એવું આપણે એને ખાંડી લેવાનું છે. આ ખંડાઈ જઈને પછી જ આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરશું, પહેલાં ઉમેરવું હોય તો પણ આવે. અહીંયા આપણે મરચાં આદું લસણ અને લીલા ધાણા સરસ ખંડાઈ ગયા છે, તો અહીંયા લાલ મરચું પાવડર જે લીધેલું એ આપણે અહીંયા ઉમેરી દેશું. અહીંયા આપણે એકદમ સરસ આ ખંડાઈ ગયું છે, તો ગેસ ચાલુ કરી અને કડાઈ મૂકી અને આ બધું એકરસ થાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર આને ફેરવવાનું છે. અહીંયા આપણે 1 ચમચી જેટલું માંડવીનું તેલ ઉમેરશું. આ ચટણીને તમે થેપલા, પરોઠા, રોટલી કે ભાખરી સાથે ખાવાની ખૂબ મજા આવે છે. શાક ન હોય તો પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. આ ચટણી આપણે જમવાનો 100 ગણો સ્વાદ વધારી દે છે. તમે આ ચટણી મારી એકવાર ટ્રાય કરજો. બધું એકરસ થાય ત્યાં સુધી આપણે આને હલાવવાનું, બધું મિક્સ થઈ જવું જોઈએ. તો તૈયાર છે અહીંયા આપણી લસણની ચટણી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો,
સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.